આજરોજ શ્રી જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણ આઈસીડીએસ શાખા ભુજ કચ્છ દ્વારા રાજ્ય સરકારશ્રીના પ્રોગ્રામ કિશોરીઓ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવવાનું બે દિવસીય કાર્યક્રમ હોવાથી જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દ્વારા આકસ્મિક મુલાકાત લેતા સૌ પ્રથમ નખત્રાણા તાલુકાના માધાપર, ત્યારબાદ અબડાસા ખાટક 2, નસણોસરા મોથાળા 1, 2, 3, 4 અને 13, 3 આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લેવામાં આવી, જેમાં સણોસરા મોથાળા 1, 2, 3, 4 આંગણવાડી કેન્દ્રોમાં કાર્યક્રમની જાણકારી હોવા છતાં કાર્યક્રમ કરવામાં આવેલ ન હતું, જ્યારે 13 ગામની આંગણવાડી કાર્યક્રમ હાજર હોવા છતાં કાર્યક્રમ કરેલ ન હતો. ઉપરાંત આંગણવાડી કેન્દ્રમાં પૂરક શોષણના જથ્થાની ચકાસણી કરી TA4 જથ્થો વિતરણ કર્યા વિનાનું પડી રહેલ હતું. ઉપરાંત સુખડી બનાવવા માટે ઘઉં તેલનો જથ્થો પેપર ઉપર નીલ હોવા છતાં ભૌતિક ચકાસણી કરતાં 18,500 ગ્રામ જેટલો જથ્થો ઉપલબ્ધ હતો. આ જથ્થા બાબતે આંગણવાડી કાર્યકરને પૂછપરછ કરતાં કોઈ જવાબ ઉપલબ્ધ ન હતો. મુખ્ય સેવિકા 13 એક સ્થળ ઉપર હાજર હતા, તેમના દ્વારા પણ આંગણવાડી કેન્દ્ર નિયમિત ખોલવામાં આવતું નથી અને સમયસર સુખડી બનાવી વિતરણ કરવા બાબતે સૂચના આપવા છતાં નિયમિત આપેલ ન હતી તેવું મુખ્ય સેવિકા દ્વારા જણાવવામાં આવેલ હતું. આ મુલાકાત દરમિયાન સેજાના મુખ્ય સેવિકા શ્રી સુરભીબેન ડોડિયા, ડિસ્મુ બ્લોક કોઓર્ડિનેટર શ્રી રાજેશભાઈ કે ફુકલ સાથે હાજર રહ્યા હતા. રમેશભાઈ ભાનુશાલી, નલિયા, સ્પીડ ન્યૂઝ 17, અબડાસા, કચ્છ. મારું નામ ઈરા ચૌહાણ છે. હું જિલ્લા પ્રોગ્રામ ઓફિસર કચ્છ તરીકે અહીંયા ફરજ બજાવું છું. આજે રાજ્ય સરકાર દ્વારા 25 તારીખે કિશોરીઓ માટેનું એક કાર્યક્રમનું આયોજન કરવાની સૂચના થઈ આવેલ હતી. એ સંદર્ભે આજે નલિયા તાલુકાની અમે આંગણવાડી કેન્દ્રોમાં કાર્યક્રમ માટેનું જાણ કરેલી હતી. એ સંદર્ભે આજે મેં આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લીધી. શરૂઆતમાં મેં 9:30 કલાકે માધાપર આંગણવાડી કેન્દ્ર નખત્રાણાની મુલાકાત લીધી. ત્યાં વર્કરબેન રજામાં હતા, વેકેશનમાં હતા, એટલે હેલ્પરબેન પણ ગેરહાજર હતા અને વર્કરબેન વેકેશનમાં હોવા છતાં આંગણવાડીમાં બેઠા હતા પણ કાર્યક્રમનું આયોજન નહોતું થયું. જે એમને સૂચના આપી કે વેકેશન થાય ત્યારે અથવા તો સુપરવાઇઝરની હાજરીમાં કાર્યક્રમ કરે. આજે મૂળ કાર્યક્રમનો હેતુ મારો નલિયા તાલુકા માટે હતો, એટલે નલિયા તાલુકાની મેં સણોસરા આંગણવાડી કેન્દ્રની મુલાકાત લીધી. તો ત્યાં પણ આવું જ જોવા મળ્યું કે વર્કરબેન ગેરહાજર હતા, હેલ્પરબેન હાજર હતા પણ કોઈ કાર્યક્રમની તૈયારી કરેલ નથી. ત્યારબાદ મોથાળા ગામે ગયા તો મોથાળા ગામમાં 4 આંગણવાડી વર્કર ભેગા થઈને બેઠા હતા પણ કોઈ કાર્યક્રમની તૈયારી નથી કરી, તેથી ત્યાં પણ મને આંગણવાડી કેન્દ્રમાં કાર્યક્રમ જોવા ન મળ્યો. ત્યારબાદ હું 13 આંગણવાડી કેન્દ્રમાં ગઈ જ્યાં આંગણવાડી વર્કર હાજર હતા પણ ત્યાં પણ કાર્યક્રમનું આયોજન કરેલું ન હતું. આ ઉપરાંત આંગણવાડી કાર્યકર દ્વારા વાતચીત કરી તો એમના દ્વારા થોડુંક ગેરવ્યાજબી વાતો અને ગેરવર્તુણક કરેલું હતું. સાથોસાથ એમણે સ્ટોક પત્રકની અંદર એમ બતાડ્યું હતું કે એમની પાસે 3 કિલા ઘઉં છે અને ખરેખર એમની પાસે 18 કિલા અને 500 ગ્રામ ઘઉં હતા અને તેલનો જથ્થો પણ નીલ હતો, પણ જ્યારે તેલનો જથ્થો ઉપલબ્ધ હતો એટલે ભૌતિક ચકાસણી કરતાં પણ જે વસ્તુ જોવા મળતી હતી તે સુખડીના બાળકોને જે ખવડાવવાનું હોય છે 3 થી 6 વર્ષના બાળકોને ત્યાં સુખડી પણ જોવા નથી મળી અને બેન દ્વારા કેટલીક પ્રવૃત્તિઓ જે કરવામાં આવતી હતી સરકારશ્રીના નિયમ અને સૂચના મુજબ થતી નથી. તે સંદર્ભે અમે ગામના લોકો, આગેવાનો, શિક્ષકો અને બધાની હાજરીમાં અમે ચર્ચા કરી અને બેનને કીધું કે આ બધું જે થઈ રહ્યું છે યોગ્ય નથી થઈ રહ્યું અને એમને કારણ દર્શક નોટિસ પણ આપી છે અને ખુલાસો પણ પૂછ્યો છે. એટલે બેન દ્વારા અસભ્ય વર્તન પણ કરવામાં આવ્યું છે જેના માટે અમે એને ફરીથી નોટિસ આપી છે અને આજે CDPO શ્રીને પણ એમના સામે મુખ્ય સેવિકાની મુલાકાત દરમિયાન શું પ્રવૃત્તિ જોવા મળેલી છે અને એ સંદર્ભે એમને અભિપ્રાય સાથે જિલ્લા કક્ષાએ અહેવાલ મંગાવેલો છે.